હેલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ મહાસભા ગુજરાતી હાઈસ્કૂલના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું નાદિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 માં અર્થશાસ્ત્રમાં કૃષિ ક્ષેત્રમાં આગળ આજે આપણે જોશું એના આધુનિક ખેતી વિશે ચર્ચા કરીશું. એના પહેલા આપણે જોઈ લઈએ એ પ્રમાણે ખેત ઉત્પાદકતા વધારવાનો ઉપાય આપણે જોયા હતા કે ખેત ઉત્પાદકતા વધારવા માટેના કયા કયા ઉપાયો હતા એના વિશે ચર્ચા કરી હતી. સાથે સાથે ખેત ઉત્પાદકતા વધારવામાં કયા કયા પરિબળો જવાબદાર છે અથવા આના પહેલા આપણે કારણો જોયા હતા. જમીન એ પ્રકારનું જેના માટે પાક લેવામાં આવતું હતું.
પાક લીધા બાદ ચોખાનો પાક લેવામાં આવે છે એટલે કે ભારતના ઘણા રાજ્યોમાં સિંચાઈની સગવડોના આધારે પણ શેરડી તમાકુ જેવા પાક લેવામાં છે પણ પાકની ફેરબદલી મોટી નવા બિયારણ ખાતરોના બિયારણ વિરામની સવડત હોય છે એના કારણેથી એના ઉપર પાક લેવામાં આવે છે અને બીજો પરિબળ છે એ છે આર્થિક પરિબળ તો પાકની ફેરબદલી માટે આર્થિક પરિબળ પણ અગત્યનો છે કિંમત અને આવકનો ક્રમ બનાવી બે ખેતી જેને સાધનો ઉપલબ્ધતા ત્રણ ખેતરનું કદ ચાર વીમા રક્ષણ અને પાંચ મુદત એટલે કે જમીન માલિક પાસે મળેલી જીવનની મુદત એના ઉદાહરણ થઈ શકાય છે એના પછી આવે છે પાક સંરક્ષણ તો જંતુનાશક દવાનો ઉપયોગ વડે ખેતી ઉત્પાદકતા વધારવી જોઈએ પરંતુ ભારતમાં જંતુનાશકોનો હેક્ટરદીઠ વપરાશ ઘણો ઓછો થયો છે આર્થિક સર્વે Thank you.